આદિપુર ખાતે રામનવમીના પાવન પર્વ નિમિત્તે બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ 3 ક્રમાંકને પુરસ્કાર આપવામાં આવ્યા હતા, જ્યારે ભાગ લેનાર 31 બાળકોને પણ પ્રોત્સાહિત કરવા માટે પુરસ્કાર અપાયા હતા. ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. રામનવમીના પાવન દિવસે આદિપુરમાં બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિપુર મધ્ય આવેલ શ્રી રામ મંદિરના મહંત ગોસ્વામી પરિવાર દ્વારા રામનવમીના પાવન દિવસે બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 30 થી 31 બાળકોએ આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભગવાન શ્રી રામના અલગ અલગ ચિત્રો બનાવવામાં આવ્યા હતા. સ્પર્ધામાં બાળકોને સૌથી સારી ચિત્રકલાને 1 થી 3 નંબર આપવામાં આવ્યા હતા. આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા. ઉપરાંત ભાગ લેનાર સૌ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા. નિર્ણાયક તરીકે સીમા અને ભૂમિકાએ જહેમત ઉઠાવી હતી. નમસ્કાર દર્શક મિત્રો, આંતરિક ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે આજે છે રામનવમી. રામનવમી એટલે કે ભગવાન શ્રી મર્યાદો પુરુષોત્તમ શ્રી રામની જન્મ જયંતિ. તો તે સંદર્ભે આદિપુરમાં સ્થિત રામ મંદિરમાં બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન રાખવામાં આવ્યું હતું અને આપની સમક્ષ ઓર્ગેનાઇઝર હાજર છે. તો આપણે એમનાથી જાણી લઈશું કે આજના વિશે એ આપણને શું માહિતી આપે છે. આપનું નામ? જય શ્રી રામ. મેરા નામ સીમા ભંબાની મેઠવાની હૈ. યહાં પર હમને ડ્રોઈંગ કોમ્પિટિશન કા અરેન્જમેન્ટ કિયા. યે મિસિસ ગોસ્વામી હૈ ઓર યે મહંત જી કી વાઇફ હૈ. મહંત જી ને મુજે ઓર મેરી ફ્રેન્ડ ભૂમિકા ઇસરાની જો હૈ, ભૂમિકા ઇસરાની લુહાના, ઉનકો ઓર્ગેનાઇઝ કરને કે લિયે બોલા થા. તો હમને આજે કેટલા બાળકોએ ભાગ લીધો હતો? 30 સ્ટુડન્ટ્સ ભાગ લીધો. તો દર્શક મિત્રો, આપણે જાણ્યું કે આદિપુરમાં સ્થિત રામ મંદિર દ્વારા બાળકોમાં જે રચનાત્મક જે શક્તિ રહેલી છે તેને બહાર લાવવા માટે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતી માખીજાણી, આમ તક ચેનલ, ગાંધીધામ.